નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં વિરાણી શાળા પરિવાર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે ગયા સેશનમાં રેડોક્સ પ્રક્રિયા પ્રકરણમાં ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો જોયા. એ ઓક્સિડેશન આંકના નિયમો તમને બરાબર સમજાઈ ગયા હશે. ન સમજાયા હોય તો મને કોલ કરીને પૂછી શકો છો. હવે એ નિયમોનો ઉપયોગ કરી અને આપણે કેટલાક સંયોજનોમાં એ અમુક તત્વોના ઓક્સિડેશન આંક કેવી રીતે ગણી શકાય એ આપણે આજે શીખીશું. બરાબર, તો અહીંયા મેં અમુક સંયોજનો લખેલા છે અને એમાં એ અમુક તત્વોની નીચે અંડરલાઇન કરેલી છે. બરાબર, એટલે તમને એવો પ્રશ્ન પૂછાય, એમસીક્યુમાં પૂછાય. અને આ જે છે એ આપણે આગળ રેડોક્સ પ્રક્રિયાનું જ્યારે સમતોલન કરશું ત્યારે પણ ખૂબ કામ લાગશે. એટલે આ જે ટોપિક છે, આજે હું જે કરાવું છું એ મિસ નહીં કરતા, ન સમજાય તો ફરી વાર મને પૂછજો. તો આ ટોપિક ખૂબ અગત્યનો છે. તો અહીંયા આપણે ઓક્સિડેશન આંક ગણવાનો છે લીટી દોરેલા તત્વનો. આવો તમને પ્રશ્ન પૂછાય છે અને એ સ્વાધ્યાયમાં પણ તમને આપેલું છે. તો અહીંયા હું શીખવાડું, એના ઉપરથી આપણે ઓક્સિડેશન આંક જે છે એ કેવી રીતે ગણીએ એ આપણે જોઈએ. તો જુઓ, પહેલાં મેં લખેલું છે સોડિયમ સલ્ફેટ Na2SO4, એમાં સલ્ફરનો આપણે ઓક્સિડેશન આંક ગણવાનો છે. તો જે તત્વનો ગણવાનો હોય એના સિવાયના જે તત્વો આપેલા હોય કે જે પરમાણુઓ આપેલા હોય એના ઓક્સિડેશન આંક કયા હશે એના માટે આપણે નિયમોનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો એ ખાસ યાદ રાખજો કે એ તત્વો કયા સમૂહના છે, એનો વીજભાર અથવા તો ઓક્સિડેશન કયો આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો પહેલાં આ બધા તત્વોને આપણે અલગ પાડી દેવાના. પહેલું જ પોઈન્ટ, બરાબર, Na2SO4, તો એમાં કેટલા સોડિયમ છે, 2Na. આગળ લખી નાખવાનું Na2 2Na પ્લસ સલ્ફર પ્લસ 4 ઓક્સિજન. બરાબર, આ રીતે Na2SO4 એટલે એમાં 2 સોડિયમ પરમાણુ છે, 1 સલ્ફર છે અને 4 ઓક્સિજન છે. સોડિયમ કયા સમૂહનું તત્વ છે, પ્રથમ સમૂહનું તત્વ. પ્રથમ સમૂહના તત્વોના બધાનો ઓક્સિડેશન આંક +1 આવશે. આવું લખતા જાજો, આવું યાદ જ રાખવાનું હોય. પ્રથમ સમૂહના બધા તત્વોની સંયોજકતા એ એનો અથવા તો એનો વીજભાર એનો ઓક્સિડેશન આંક છે એટલે +1. એવી જ રીતે બીજો સમૂહ તો +2, એવી જ રીતે ત્રીજો અથવા તો 13મો સમૂહ તો +3. બરાબર, તો અહીંયા એ સોડિયમ પ્રથમ સમૂહનું તત્વ છે, એનો ઓક્સિડેશન આંક કેટલો છે, +1, એટલે 2 × +1. સલ્ફરનો આપણે શોધવાનો છે તો એને આપણે x ધારીએ, એને શું ધારીએ, x ધારીએ. પ્લસ ઓક્સિજન જે છે એ અહીંયા ઓક્સાઇડ સ્વરૂપે જ છે. બરાબર, પેરોક્સાઇડ નથી, સુપર ઓક્સાઇડ નથી કે પછી એ ફ્લોરિન સાથે નથી. એટલે મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો આવશે, -2. હવે અહીંયા આની ઉપર કોઈ પણ વીજભાર નથી એટલે બરાબર 0 આવશે. આ જો આખો અણુ છે એ તટસ્થ છે, તટસ્થ છે એટલે એ બધાનો હળી મળીને જે ઓક્સિડેશન આંકનો સરવાળો કેવો થાય છે, 0. એનો બેઝિક સરવાળો 0 છે. તો 2 × +1 આ ગુણાકારમાં છે, કેટલું થશે, +2. બરાબર, +2માં પ્લસ કંઈ લખવાની જરૂર નથી. +x, આ શું થશે, 4 × 2 = 8, પણ કેવા, +−−, એટલે −8 બરાબર 0. ક્લિયર. હવે +2 છે અને −8 છે એટલે શું થશે, x − 6. તમે જે ઓલું 10મા ધોરણમાં સમીકરણો કરતા હતા ને, દ્વિઘાત સમીકરણો, એ જ રીતે અહીંયા કરવાનું છે. x − 6 = 0. બરાબર, હવે આપણે xનો જોઈએ છીએ તો −6 ઓલી બાજુ જશે, બરાબરની બરાબરની ઓલી બાજુ જાય, માઇનસ હોય તો શું થઈ જાય, પ્લસ. એટલે સલ્ફર અથવા તો x એનો કેટલો આવ્યો, ઓક્સિડેશન આંક +6. હવે અહીંયા 0 થાય છે કે નહીં આપણે જોઈએ. જુઓ, સોડિયમ 2 છે, બરાબર, સલ્ફર +6 છે, ઓક્સિજન −8 છે, એટલે +2 + 6 + 8 −8 = 0 આવી ગયું.
તો આ રીતે કોઈ પણ સંયોજન જે છે એનો વીજભાર અથવા તો ઓક્સિડેશનાંક શૂન્ય આ રીતે આવે. તો આ પ્રમાણે આપણે લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક એ આપણે ગણી શકીએ. ચાલો હવે આપણે જોઈએ H2CO3, એમાં કોનો શોધવાનો છે? કાર્બનનો. તો હાઇડ્રોજન પહેલાં તો જુદા પાડીએ, બે હાઇડ્રોજન પ્લસ કાર્બન પ્લસ ત્રણ ઓક્સિજન બરાબર શૂન્ય. ક્લિયર? હાઇડ્રોજનનો કેટલો હોય? પ્લસ વન. હાઇડ્રોજન કોની સાથે? અધાતુ સાથે જ છે. માત્ર ધાતુ સાથે હશે ત્યારે જ એનો માઇનસ વન હશે. કાર્બનનો શોધવાનો છે, એને એક્સ ધારો. ઓક્સિજન અહીંયા ઓક્સાઇડ સ્વરૂપે જ છે એટલે માઇનસ ટુ બરાબર શૂન્ય બરાબર. ટુ પ્લસ વન એટલે એનો ગુણાકાર, પ્લસ ટુ પ્લસ એક્સ, ત્રણ દુ માઇનસ છ બરાબર શૂન્ય. એટલે ટુ જે છે પ્લસ એક્સ માઇનસ સિક્સ એટલે શું થશે? આ પ્લસ ટુ છે ને આ માઇનસ સિક્સ છે. એક્સ માઇનસ ફોર બરાબર શૂન્ય બરાબર. એટલે એક્સ બરાબર માઇનસ ફોર ઓલી બાજુ જશે એટલે પ્લસ ફોર. તો કાર્બનનો કેટલો આવશે? પ્લસ ફોર બરાબર. કાર્બનનો અહીંયા આવશે પ્લસ ફોર. હાઇડ્રોજન બે, પ્લસ ફોર પ્લસ બે એટલે પ્લસ છ, અને ઓક્સિજન ત્રણ દુ છ માઇનસ છ એટલે થઈ ગયો શૂન્ય. તો આ રીતે H2CO3. ત્યારબાદ જોઈએ H2SO4. મારી સાથે સાથે જ ગણતા જાજો એટલે કોઈ ડાઉટ ન રહે. ચાલો, બે હાઇડ્રોજન પ્લસ સલ્ફર પ્લસ ચાર ઓક્સિજન બરાબર શૂન્ય. બે હાઇડ્રોજનનો પ્લસ વન, સલ્ફરનો એક્સ, ઓક્સિજનનો બરાબર. તો પ્લસ ટુ પ્લસ એક્સ માઇનસ આઠ બરાબર શૂન્ય. એક્સ માઇનસ છ બરાબર શૂન્ય. એક્સ બરાબર પ્લસ છ. જુઓ અહીંયા સોડિયમ સલ્ફેટ, અહીંયા સલ્ફ્યુરિક એસિડ છે, હાઇડ્રોજન સલ્ફેટ. એટલે યાદ રાખો, સલ્ફેટ આયન જ્યારે હશે ત્યારે સલ્ફરનો ઓલવેઝ પ્લસ સિક્સ આવશે. આવી બાબતો યાદ રાખતું જવાનું છે. અને આ અત્યારે આવી લાંબી રીતે ગણો છો ને, જ્યારે પ્રક્રિયા કરશો ને ત્યારે આ મોઢે ગણવું પડશે, ફટાફટ મોઢે. કેવી રીતે થાય આપણે જોઈએ. બરાબર, હાઇડ્રોજન પ્લસ ટુ, ઓક્સિજન માઇનસ આઠ, માઇનસ આઠ પ્લસ બે એટલે માઇનસ છ, બરાબરની ઓલી જોવા જાય પ્લસ છ, થઈ ગયું મોઢે. એટલે આ મોઢે ગણવાનું છે. પછી અત્યારે તમને આ સમજાવવા માટે આ રીતે, પછી આપણે ફટફટ એક મિનિટમાં અથવા તો અડધી સેકન્ડમાં થઈ જવું જોઈએ. ચાલો, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બનનું શોધવાનું છે તો કાર્બનને એક્સ ધારો. ઓક્સિજન કેટલા છે? બરાબર શૂન્ય. ઓક્સિજન જે છે એ ઓક્સિજન કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણ છે એટલે ઓક્સાઇડ સ્વરૂપે જ છે. કાર્બન ડાયોક્સાઇડ કહીએ છીએ આપણે એને, એટલે માઇનસ ટુ. એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો, ધેરફોર એક્સ બરાબર ચાર, પ્લસ ચાર બરાબર. શું અહીંયા કાર્બોનેટમાં કાર્બનની મોટે ભાગે બે જ આવશે, કાં તો પ્લસ ફોર ને કાં તો માઇનસ ફોર. મોટા ભાગે પ્લસ ફોર અથવા તો માઇનસ ફોર બરાબર. એના કરતાં વધુ વિદ્યુત ઋણતાવાળા હશે ત્યારે પ્લસ ફોર આવશે, એના કરતાં ઓછા વિદ્યુત ઋણભારવાળા હશે ત્યારે માઇનસ આવશે. સપોઝ કે CH4 અને CCl4 કાર્બન જ છે. જુઓ તો અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? આમ તો લગભગ સમાન છે, પણ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા એ કાર્બન કરતાં વધારે છે. એટલે અહીંયા જે કાર્બન છે એ માઇનસ ફોર આવશે, અહીંયા આની માઇનસ વન એટલે માઇનસ ચાર એટલે અહીંયા આની આવશે પ્લસ ફોર બરાબર. CH4માં માઇનસ ફોર, CCl4માં પ્લસ ફોર. તો આ રીતે એ કાર્બનની મોટા ભાગે બે જ પ્રકારની આવશે. આવે એ તો અલગ પણ આવે, પણ મોટા ભાગે કહું છું, અપવાદ બધામાં આવશે. એટલે એવું નહીં કે આ ટીચર તમે તો કીધું હતું, એવું નહીં કરવાનું, અપવાદ બધી જગ્યાએ આવશે. હવે આપણે જોઈએ HNO3. આ હાઇડ્રોજન પ્લસ નાઇટ્રોજન પ્લસ ત્રણ ઓક્સિજન બરાબર શૂન્ય. હાઇડ્રોજન એક જ છે એટલે પ્લસ વન,
नाइट्रोजन ने एक्स धारो, ऑक्सीजन प्लस वन, माइनस छ, माइनस छ प्लस वन एटले माइनस फाइव, देरफोर एक्स बराबर फाइव प्लस फाइव। चलो हवे तमने एक एवो करावू के जेमा ऊपर वीजभार आपेलो होय, बराबर। तो आज छे मेंगेनेट परमेंगेनेट आयन छे, ऊपर वीजभार छे MnO4 माइनस, तो Mn नू शोधवानू छे एमा। तो आ रीते लखीशु Mn प्लस चार ऑक्सीजन बराबर आनी ऊपर वीजभार छे, अहीं माइनस वन लखीशु। जे वीजभार होय आ बधा ऊपर क्यांय वीजभार न तो एटले आपणे शून्य लखेलू छे, પણ જો અહીંયા વીજભાર આપેલો હોય તો એને બરાબરની ઓલી બાજુ જે વીજભાર હોય એ લખવાનો છે। તો મેંગેનીઝને એક્સ ધારો, ઓક્સિજન ઓક્સાઇડ સ્વરૂપે જ છે, માઇનસ ટુ, માઇનસ આઠ, હવે બરાબરની ઓલી બાજુ જશે એટલે માઇનસ વન પ્લસ આઠ, એટલે એક્સ બરાબર શું થયું પ્લસ સેવન। તો આ પરમેંગેનેટ આયનમાં મેંગેનીઝનો આવશે પ્લસ સેવન, બરાબર। તો આ રીતે આપણે ઓક્સિડેશન આંક આ રીતે ગણી શકીએ। ફરીવાર જોઈ લ્યો એકવાર, જો કોઈ પાછળથી જોયું હોય અથવા તો જોતાં જોતાં ઝોકું આવી ગયું હોય, ફરીવાર રિપીટ કરીએ। Na2SO4 સોડિયમ સલ્ફેટ, H2CO3 કાર્બોને હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો કાર્બોનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક એસિડ, એમાં લીટી દોરેલા તત્વોના ઓક્સિડેશન આંક ગણવાના છે। તો પહેલાં બધાને છૂટા પાડી દો, બરાબર। 2Na પ્લસ સલ્ફર પ્લસ ચાર ઓક્સિજન, સોડિયમનો પ્લસ વન કેમ કે સમૂહ એકનું તત્વ છે પ્લસ વન, સલ્ફરનો આપણને નથી ખબર પ્લસ એક્સ, ઓક્સિજન ઓક્સાઇડ સ્વરૂપે છે એટલે માઇનસ ટુ, બરાબર ચાર। તો 2X માઇનસ એટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સાદું રૂપ જ પછી તો આપવાનું છે। એવી જ રીતે H2CO3, તો કાર્બન બે હાઇડ્રોજન, કાર્બન પ્લસ ત્રણ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ટુ પ્લસ વન એક્સ પ્લસ થ્રી માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર। ટુ પ્લસ એક્સ માઇનસ છ, ત્રણ દુ છ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ માઇનસ ફોર, એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ફોર, ક્લિયર। તો આ રીતે આપણે એ ઓક્સિડેશન આંક બધાના ગણી શકીએ છીએ। તમને સ્વાધ્યાયમાં આવા પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નો કે જેમાં લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક ગણો એ તમારે હવે હોમવર્કમાં ગણવાનું છે, ન સમજાય ત્યાં પૂછજો, બરાબર। તો આ રીતે પણ ઓક્સાઇડ કોણ અને પેરોક્સાઇડ કોણ એ તમે જરા જોઈ લેજો, અમુક એવા આપેલા છે તો એ ન આવડે એ મૂકી દેજો, મને પૂછજો ફોન કરીને એટલે હું તમને સમજાવીશ, ક્લિયર। તો આટલું એ સમજી અને સ્વાધ્યાયના જે પ્રશ્નો જે છે એને સોલ્વ કરજો। થેન્ક યુ।